नमस्कार दर्शक मित्रों, जीरो ओवर कार्यक्रम में आपनुं स्वागत है। दर्शक मित्रों, आप जाणो छो के जीरो ओवर कार्यक्रम हो एटले अलग अलग मुद्दा ना आधारे चर्चा आ विचारणा आ कार्यक्रम में थती होय छे। महत्वनी बाबत ए छे के खास ठाकुर समाज की जो बात करवामां आवे तो ठाकुर समाजे एक आयोजन कर्युं हतुं, एक बैठक नुं आयोजन कर्युं हतुं, एक पूर्णाहुति नुं एक कार्यक्रम नुं आयोजन कर्युं हतुं। एमां एमना जे 11 जे निर्णय छे करवामां आव्या छे, समाज सुधारणा माटेना महत्वना जे निर्णयो छे ते करवामां आव्या छे। एनाथी चोक्कस कही शकाय के समाज ने बंधारणनुं बळ मळशे के केम, एवा अलग अलग सवालों छे ते उठी रह्या छे। कारण के अलग अलग समाज छे एने पण क्यांक आनी जरूर छे, केवा प्रकारनी जरूर छे, कया नियमों लावा जोईए, कया कुरिवाजो छे एने हटावा जोईए। वर्षो पुराणी जुओ तमे, वर्षो पुराणी अलग अलग जे रिवाजो छे एने क्यांक ने क्यांक तमे जुओ अलग अलग समाज छे ते नाबूदी तरफ वळी रह्या छे। ત્યારે અલગ અલગ સમાજનું શું કહેવું છે તે તમામ ચર્ચા કરીશું, અને ચર્ચા કરવા માટે જોડાયા છે આશાબેન પટેલ, પટેલ સમાજના અગ્રણી, આપનું સ્વાગત છે, અને ડોક્ટર રાજુલ દેસાઈ, માલધારી સમાજના અગ્રણી, આપનું પણ સ્વાગત છે। આશાબેન, મહત્વની બાબત એ છે કે અલગ અલગ સમાજ છે તે અલગ અલગ જે કુરિવાજો જે હોય છે એને ક્યાંક ને ક્યાંક નાબૂદ કરી રહ્યા છે। તમે જુઓ કે આજે ઠાકોર સમાજે 11 પ્રતિજ્ઞા લેવડાવી કે ઓઢામણાનો ખર્ચ હોય, લગ્નનો જે ખર્ચ હોય, ડીજે પર પ્રતિબંધ હોય, એને ખાસ કરીને નાબૂદી તરફ વળી રહ્યા છે। શું કહેશો આ નિર્ણયને આપ? ત્યારે હાલ જોવા જઈએ તો દરેક સમાજ અત્યારે જાગૃતિ તરફ વળી રહ્યા છે, અને ઠાકોર સમાજે જે 11 મુદ્દાઓ લીધેલા છે એ દરેક સમાજ માટે બહુ સારા છે। અને ખરેખર તો આવા મુદ્દાઓ લઈ અને સમાજને જાગૃત થવાની ખૂબ જરૂર છે। ખોટા ખર્ચાઓ કુરિવાજો દૂર કરી, અને અત્યારે હાલ જો સામાન્ય ખર્ચમાં પણ જો લગ્ન થઈ શકતા હોય તો ખરેખર એવું જ કરવું જોઈએ, જેથી કરીને એ ખર્ચો એ દીકરી કે દીકરાના અભ્યાસની તરફ ખર્ચીએ। ખૂબ સરસ નિર્ણય લીધો છે ઠાકોર સમાજે। બિલકુલ રાજુલબેન, મહત્વની બાબત એ છે કે અલગ અલગ સમાજ છે તે ખાસ આ નિર્ણયો લઈ રહ્યા છે। પહેલા તો આપ ફરીથી એ જણાવો કે આ ઠાકોર સમાજનો આ નિર્ણય છે, આપ કઈ રીતે જુઓ છો? આનાથી એવું લાગી રહ્યું છે કે અન્ય સમાજને પણ આવા જે રીતિ રિવાજો છે એને અનુસરવા જોઈએ? ચોક્કસપણે, જ્યારે સમાજ જે છે એ સમાજની સામાજિક વિકાસની રચનામાં જે પણ અવરોધો આવે છે એવા રિવાજો પર મંથન કરવું જોઈએ, ફેર વિચારણા કરવી જોઈએ। અને ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ હોય કે જેમ કે માલધારી સમાજ છે, તો ગયા વર્ષે અમારા સમાજ દ્વારા પણ ખૂબ સારા નિર્ણયો લેવાયા હતા। એ રીતે દરેક સમાજ આજે જાગૃત બન્યો છે ખોટા રિવાજો, ખોટા ખર્ચાઓ, અને જેનાથી એક સામાન્ય પરિવાર, મધ્યમ વર્ગીય પરિવાર પર જે આર્થિક ખેંચતાણ ઉદ્ભવે છે, જે કહી નથી શકતો, સમાજની માન ખાતરે ક્યારેય બોલી નથી શકતો। જેમ કે હું એક્ઝામ્પલ આપું કે ક્યાંક ને ક્યાંક માલધારી સમાજમાં સોનું વધારે આપવાનો રિવાજ હતો, હવે સામાન્ય પરિવાર 50 તોલા અને 100 તોલા સોનું કઈ રીતે આપી શકે? અને જો આપવા જાય છે સોનું, 2-4 દીકરા છે, બધા દીકરાની વહુ લે, તો કદાચ એને દેવાદાર પરિસ્થિતિમાં આવવું પડે છે। તો સમાજે નિર્ણય કર્યો કે 10 તોલાથી વધારે સોનું કોઈએ પોતાના દીકરાની પુત્રવધુને એટલે વહુને ચડાવવાનું નથી, તો આવકાર્ય રહ્યું સમાજ માટે, આનાથી સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ। એ જ રીતે જેમ કે કોઈ બીમાર હોય અને કોઈના હોસ્પિટલમાં ખબર લેવા જવાનું હોય તો 25ના ટોળા જતા હતા, જમાડવાની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા, ઉપરથી પહેરામણી કરવાની, સમાજે આ રિવાજ સદંતર બંધ કર્યો કે ભાઈ ફોન પર, ટેકનોલોજીના યુગમાં તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો, ફોન પર વિડીયો કોલથી સમાચાર પૂછી લો, અને જ્યારે ઘરે આવે છે, રજા આપે છે, ત્યારે તમે લોકો આવો, અને કોઈ જ પહેરામણી અને પૈસા આપવાની લેવડ દેવડની કોઈ જ વાત નહીં। તો આ પ્રકારનો નિયમ ખૂબ આવકારદાયક છે। તો દરેક સમાજ, એટ ધ સેમ ટાઈમ ઠાકોર સમાજે પણ ક્યાંક પોતાના સમાજના કુરિવાજો જે પણ હશે એના પર ચિંતન કરી નિર્ણય લીધો છે, તો હું માનું છું કે આવકારે ગણી શકાય। પણ ક્યાંક મને દીકરીઓ માટેનો આજે કંઈક વિષય સાંભળવા મળ્યો હતો કે દીકરીએ મોબાઈલ ન રાખવા જોઈએ, તો આ પ્રકારના સ્ટ્રિક્ટ નિયંત્રણ આપણે લાવી ન શકીએ, એની પાછળના ઘણા કારણો સમજવા જોઈએ। આશાબેન, મહત્વની બાબત એ છે કે અલગ અલગ સમાજ છે અલગ અલગ નિર્ણયો કરી રહ્યો છે, અને ખાસ કરીને જે કુરિવાજો છે એની ખાસ કરીને વાત કરવામાં આવે તો લગ્ન પ્રસંગો હોય છે એમાં ખાસ કરીને અલગ અલગ જે જૂના રીત રિવાજો છે જે વડવાઓ તરફથી ખાસ ચાલે આવ્યા છે, લાગી રહ્યું છે પટેલ સમાજમાં પણ ક્યાંક ક્યાંક બદલાવ આવવો જોઈએ? પટેલ સમાજની અંદર પણ બદલાવની શરૂઆત થઈ ગઈ છે। વડીલો પહેલા જે રિવાજો હતા અત્યારે ઘણો ફરક પડી ગયો છે। એમાં નવી પેઢી તો હવે જૂના રિવાજો બંધ કરી અને ખરેખર એક વિજ્ઞાન અને
ટેકનોલોજીની તરફ વળી છે અને ખરેખર સમાજના વડીલો પણ એની સાથે કદમથી કદમ મિલાવી રહ્યા છે. હમણાં રાજુલબેને વાત કરી કે ક્યાંક ને ક્યાંક પહેલા પણ ક્યાંક કોઈ બીમાર પડતું અને ટોળા મળી અને બોલાવવા જતા, જેમ દેસાઈ સમાજે માલધારી સમાજે એમાં સુધારો લાવે છે, પટેલ સમાજની પણ અંદર કરોડપતિ હોય કે રોડપતિ હોય ગમે તે હોય પણ પોતાની દીકરીને સમૂહ લગ્નમાં પણાવે એવા જ બધા આશા સાથે જોડાતા હોય છે. અમારા પટેલ સમાજની અંદર કરોડપતિની દીકરી પણ સમૂહ લગ્નમાં લગ્ન કરે એવી વડીલો પણ વિનંતી કરતા હોય છે અને બધી દીકરીઓ અંદર જોડાય છે. કારણ કે એક જ જગ્યાએ બધો ખર્ચો થઈ જાય અને દરેકે દરેક ઘરે પૈસા બચે એ શરૂઆત પટેલ સમાજે કરી છે. એમ દરેક સમાજ પણ હવે સમૂહ લગ્નમાં જોડાવા માંડે છે અને ખરેખર આવા રિવાજો સાથે કદમથી કદમ મિલાવવો જોઈએ અને કુરિવાજો દૂર કરવા જોઈએ. રાજુબેન, મહત્વની બાબત એ છે કે અલગ અલગ જે પ્રણાલી કહી શકાય કે આ બંધારણ આવા નિર્ણયથી બંધારણને કેટલું બળ મળી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં એ પ્રકારે બદલાવ આવ્યો છે કે દરેક લોકો બોલી નથી શકતા પણ ક્યાંક ને ક્યાંક ઈચ્છે છે અને એ રાજીપો વ્યક્ત કરે છે કે સમાજના કુરિવાજો અને પર્ટિક્યુલરલી જે આર્થિક સંકડામણ અનુભવાય છે અને કોમ્પિટિશન. હમણાં જ આપણે જોયું કે પ્રી વેડિંગ શૂટિંગ કરવું, પછી એ જ રીતે રિંગ સેરેમની, તો સમાજ દ્વારા એ બધા જ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે ભાઈ આ પ્રકારના કોઈ પ્રી વેડિંગ કે રિંગ સેરેમની કે પછી આપણે શ્રીમંતના પ્રસંગમાં ગુલાબ નીચે પાથરવા, ફૂલની પાંખડીઓ, તો ફૂલનું એક અલગ મહત્વ છે, એ સન્માનની દ્રષ્ટિએ છે, પગમાં આવવા માટે નથી. તો આ પ્રકારે રિસ્પેક્ટ આપણે પ્રકૃતિનું કેવાય સન્માન કરીએ છીએ અને આજની પેઢી યુવા પેઢીને પણ એક સારો મેસેજ મળે છે કે આ રીતે આપણે આપણી પ્રકૃતિની જે છે એ ચિંતા કરવાની છે. તો ફૂલની પાંખડીઓનો ખર્ચો કરવો, 1000 રૂપિયાના ફૂલ વેડફી નાખવા, તો આ વસ્તુ ઝીણી છે, બહુ નાની છે, પરંતુ સમાજ માટે અને આવનારી પેઢી માટે અતિ મહત્વની છે. જેમ કે ડીજે અને કલાકારો બોલાવવા એના લાખોમાં ફીસ હોય તો એના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો પરિવારમાં એક લાગણી અનુભવાય છે, પરિવાર અને જેને પણ પોતાની રીતે શોખ કરવો હોય એ પોતાના પર્સનલ પોતાના પારિવારિક સભ્યોની વચ્ચે કરી શકે છે. પણ સામુ જ્યારે તમને આપ કહું કે થરા ખાતે હમણાં જ બનાસકાંઠામાં ગયા મહિને થરા ખાતે 3001 દીકરીઓનો સમૂહ લગ્ન થયો ભરવાડ સમાજનો. હવે સમગ્ર ભારતમાંથી દીકરીઓ જોડાઈ અને એક જ પરિવાર છે એને એની પર લક્ષ્મીજીની કૃપા છે. તો એક પરિવાર દ્વારા તમામ 3000 દીકરીઓનો જે લગ્નોત્સવ થયો હું માનું છું કે ઐતિહાસિક અને અદ્ભુત પ્રસંગ રહ્યો. પણ આ પ્રસંગે પણ સમાજમાં એકદમ ખુશીની લહેર પ્રસરાવી છે. ઘણા ગરીબ પરિવાર જરૂરિયાતમંદ દીકરીઓને પણ સારા એવા ભેટ સોગાત સાથે એક સારો સંદેશો પૂરો પાડવામાં આવ્યો છે. સંદેશાઓ છે તે ક્યાંક ને ક્યાંક પૂરા પાડવામાં આવી રહ્યા છે. આશાબેન, મહત્વની બાબત એ છે કે પટેલ સમાજની આપણે આગળ તમે જે વાત કરી કે અલગ અલગ બદલાવની શરૂઆત છે તે થઈ ગઈ છે, પરંતુ રાજુલબેને જણાવ્યું એ પ્રમાણે તમે જુઓ કે રિંગ સેરેમની કરવામાં આવતી હોય છે, પોસ્ટ વેડિંગ કરવામાં આવતું હોય છે, પ્રી વેડિંગ કરવામાં આવતું હોય છે, ગ્રાન્ડ એન્ટ્રી કરવામાં આવતી હોય છે, મોંઘી મોંઘી જીપો મોંઘી મોંઘી કારો લઈને એને સજાવટ કરવામાં આવતી હોય છે અને ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠતા હોય છે અને ખાસ કરીને અનોખું આકર્ષણ જમાવતા હોય છે. લાગી રહ્યું છે ખાસ તમે જુઓ કે પટેલ સમાજ હોય એમાં પણ ક્યાંક આવું જોવા મળે, અન્ય સમાજમાં પણ જોવા મળે છે પરંતુ પટેલ સમાજમાં પણ ક્યાંક આવું જોવા મળતું હોય છે. શું લાગી રહ્યું છે અને નાબૂદ કરવું જોઈએ કે કેમ? અત્યારે હાલ તમે જુઓ પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજની અંદર દેખાદેખીનો ખેલ વધી ગયો છે. કોઈ 2 લાખ રૂપિયાનું સેરેમની કરે, કોઈ 2 થી પણ વધારે કરે. પ્રી વેડિંગ અત્યારે નવી પેઢીને પ્રી વેડિંગમાં વધારે રસ છે, લગ્નના જેટલો જેટલો ખર્ચો પ્રી વેડિંગમાં પણ કરતા હોય છે. પણ દેખાદેખીના ખર્ચા ઓછા કરી ખરેખર કુરિવાજો દૂર કરવા જોઈએ. પહેલાની અંદર તમે જુઓ પહેલા કુટુંબના ભાઈઓ વચ્ચે લગ્ન થતા, કુટુંબના પરિવાર સાથે લગ્ન વચ્ચે લગ્ન થતા. અત્યારે હાલ 5-5 હજાર 10-10 હજાર લોકોના જમણવાર કરવામાં આવે છે અને અમારા પટાલ સમાજે તો હવે ખરેખર અમારા સમાજની અંદર તો હવે કડક પગલાં લઈ રહ્યા છે કે તમે લગ્ન કરો કોઈ પ્રસંગ કરો તો કુટુંબ પરિવારની વચ્ચે કરો, વધારે સંખ્યામાં ના કરો. અને એના કારણે કોઈ સામાન્ય પરિવાર હોય છે એને પણ ક્યાંક પીસાવું પડતું હોય છે. એટલે પટેલ સમાજની અંદર પણ એમાં મહત્વની બાબત એ છે કે સામાન્ય પરિવાર હોય છે અને ક્યાંક ને ક્યાંક આમાં પીસાવાનો વારો આવતો હોય છે. રાજુલબેન, મહત્વની બાબત એ છે કે તમે જુઓ કે લગ્ન ગાળો હોય, માનો કે છોકરીના લગ્ન હોય કાં તો છોકરાના લગ્ન હોય, જનરલી છોકરીના લગ્ન હોય ત્યારે હલ્દી સેરેમનીની ખાસ અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે. તમે જુઓ કે પહેલાના સમયગાળામાં પીઠી ચોડવામાં આવતી હતી, હવે હલ્દી સેરેમની આખી એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગ્રહ શાંતિ હોય કે સત્યનારાયણની કથા હોય કે પછી વરોઠી હોય, આ બધું તો છે જ,
પરંતુ હલ્દી સેરેમનીનો જે ટ્રેન્ડ છે તે જોવા મળી રહ્યો છે, એમાં પણ ખોટા ક્યાંક ને ક્યાંક ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે. શું લાગી રહ્યું છે, આને ક્યાંક ને ક્યાંક દૂર કરવામાં આવવા જોઈએ? હું માનું છું કે લગ્ન એક સંસ્કાર છે અને એક આપણી ધાર્મિક વિધિ છે, તો એને આપણે વિધિ સુધી સીમિત રહેવા દેવી જોઈએ. એને આપણે માત્ર ને માત્ર દેખાવ માટે, કારણ કે એમાં જે આપણું કલ્ચર છે સાંસ્કૃતિક મૂલ્ય પણ જળવાતું નથી. તમે હમણાં કહ્યું કે હલ્દી, તો હલ્દી સેરેમનીમાં હલ્દી કરવા માટેની પ્રોપર એની શ્લોક સાથેની પદ્ધતિ છે, તો સેરેમનીના ઉત્સાહમાં અને ઉત્સાહમાં એ પદ્ધતિ જે છે આપણી સંસ્કૃત વેદો વેદોપચાર શબ્દો દ્વારા એ નથી થતું. મહેંદી સેરેમની, તો મહેંદીમાં એવું કહેવાય કે પુત્રવધુ જ્યારે મહેંદી લગાવી છે તો એ ઘરના એક અમુક એક એરિયામાં જ રહી શકે છે. જ્યારે આજે મહેંદી લગાવીને એ લોકો જાહેરમાં આવીને બધાની વચ્ચે, તો એમાં આપણી સંસ્કૃતિનું પણ ક્યાંક અપમાન થતું હોય. અને એ મૂલ્યોની જાળવણી સૌથી વધારે એ છે કે આપણે આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છીએ અને ભારતીય સંસ્કૃતિ છે, લગ્નની પરંપરા છે, એ એક ધાર્મિક સંસ્કાર છે. તો એ સંસ્કાર તરીકેની વેલ્યુ આવનારી પેઢી સમજે એ ખૂબ જ જરૂરી છે. અને જ્યાં સુધી આ બધા ફંક્શન્સને આપણે અવોઇડ નહીં કરીએ સેરેમનીને, ત્યાં સુધી હું માનું છું કે એ સંસ્કારિતા એનો એનું મૂલ્ય સમજાવવું યુવા પેઢીને ખૂબ અઘરું છે. બિલકુલ આશાબેન, સમાજ સુધારણાની ખાસ કરીને વાત કરવામાં આવે, કારણ કે 11 પ્રતિજ્ઞાઓ ઠાકોર સમાજમાં જ્યારે લેવામાં આવી હોય ત્યારે ખાસ અલગ અલગ સમાજ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યો છે. ભરવાડ સમાજની વાત હોય, દરબાર સમાજની વાત હોય કે અન્ય સમાજની વાત હોય, ખાસ આ પરિવર્તનથી કેટલો બદલાવ આવશે, શું કહેશો? બદલાવ તો જરૂર આવશે, કારણ કે એક એક સમાજ જાગી રહ્યો છે. દરેક સમાજ પોતાના ફંક્શનની અંદર કંઈક ને કંઈક નવી પ્રતિજ્ઞાઓ લે છે અને 11 પ્રતિજ્ઞામાંથી 10-1 ઉપર અનુકરણ થશે તો પણ ઘણું સરસ છે. અને ઠાકોર સમાજમાં જો હું જોવા જઉં તો મારે એક વાત જરૂર કહેવી છે કે નાની ઉંમરે જે દીકરીઓના લગ્ન કરવામાં આવે છે એના ઉપર ખરેખર કડક પ્રતિબંધ લાવવો જોઈએ અને એમાં પણ બદલાવ લાવવો જોઈએ. અને બદલાવ આવશે, 100% આવશે, જ્યારે સમાજ આ રીતે જાગતા રહેશે એ રીતે જરૂર એમાં બદલાવ આવશે. રાજુલબેન, આપે અગાઉ વાત કરી હતી કે માલધારી સમાજમાં જે પ્રમાણે સોનું આપવાનો ખાસ રિવાજ હોય છે અને વધુ સોનું 2-3 તોલાથી વધુ ક્યાંક સોનું આપવામાં આવતું હોય છે, અને તમે કીધું કે સામાન્ય પરિવાર હોય એ આટલું ના આપી શકે, એના માટે ખાસ માલધારી સમાજની એક પંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં માલધારી આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. હવે જ્યારે ઠાકોર સમાજનું જ્યારે આ સંમેલન યોજાયું, ઠાકોર સમાજનો આ કાર્યક્રમ યોજાયો, એમાં જ્યારે 11 પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હોય, એમાંથી માનો કે કોઈ એક બી 2-3 ફોલો ન કરવામાં આવે તો શું એના ઉપર કોઈ કાર્યવાહી થવી જોઈએ કે કેમ? પર્ટિક્યુલર કયા વિષયને લઈને છે અને એ કોને સ્પર્શે છે એ બહુ જોવાનું મહત્વનું છે. તો એ વિષય પણ જેમ કે હમણાં મેં આજે જ મારા ધ્યાનમાં આવ્યું કે એકવે સમાજમાં એવું થયું કે દીકરીઓને મોબાઈલ નહીં આપવા જોઈએ, તો હું માનું છું કે આ વાત હાસ્યાસ્પદ છે. તો એટ ધ સેમ ટાઈમ દીકરાને પણ મોબાઈલ નહીં આપવા જોઈએ, તો તમારો નિર્ણય એક પક્ષીય ન હોવો જોઈએ. એટલે સમાનતા છે, દીકરા દીકરીમાં ભેદભાવ નહીં હોવો જોઈએ. આપણે આજે શિક્ષિત બન્યા છીએ, તો શિક્ષિત સમાજ જે છે એ કોઈ પણ ભેદભાવયુક્ત નીતિ ન રાખી શકે. હા, આપણે એમ કહી શકીએ કે યુવા ચિંતન શિબિર કરવી જોઈએ. યુવાનો આજે ક્યાં ખોટા રસ્તે જઈ રહ્યા છે, માની લો કે મોબાઈલ થી ક્યાંક એ લોકો ખોટા માર્ગે જઈ રહ્યા છે, મોબાઈલ નો યુઝ અને મિસયુઝ બંને છે, તો આપણે એની પ્રોપર નોલેજ આપી છે કે કેમ, સાચી સમજણ આપી છે કે નહીં? પરિવારમાંથી આ વિષય પર ઘરમાં ચર્ચા થાય છે કે સાયબર ક્રાઇમ નું પ્રમાણ વધી રહ્યું છે, તેને અટકાવવા શું કરી શકાય? ક્યારે આપણે બાળકોને દીકરીઓને ફેક ઇન્સ્ટા આઈડી કોને કહેવાય, એફબીમાં ફેક આપણે ફેક આઈડી પરથી મેસેજ આવે છે, તો આપણે શું કરવું જોઈએ, દીકરી શું રિએક્ટ કરે? ક્યારે આવા વિષયોની આપણે ચર્ચા નથી કરી? તો દરેક સમાજે હું માનું છું કે યુવા ચિંતન શિબિર કરી, દીકરા દીકરીઓ ક્યાંક બહાર જાય છે તો વ્યસન કરે છે, ક્યાંક ડ્રગ્સ એડિક્શન નું પ્રમાણ બી વધી રહ્યું છે, તો આવા બધા મુદ્દાઓને લઈ અને દરેક સમાજમાં એક અપીલ છે આપણા નિર્માણ ન્યૂઝના માધ્યમથી કે દરેક સમાજ પોતાના યુવાન પેઢીની સંસ્કારિતાની સાથે સાથે યુવા ચિંતન શિબિરનું આયોજન કરે અને જેમાં જે પણ દૂષણો છે અને યુવા પેઢીને આપણે સાચું માર્ગદર્શન આપવાની જરૂર છે. વડીલોની ભૂમિકા ચોક્કસપણે સલાહકાર રહેવી જોઈએ, તો એ દિશામાં કાર્યક્રમો વધુ ને વધુ થાય એવી અમારી નમ્ર અપીલ છે. વડીલોનો આશીર્વાદ એ ભારતીય સંસ્કૃતિનો વારસો ખાસ કરીને કહેવામાં આવ્યો હોય. આશાબેન, મહત્વની બાબત એ છે કે આ જે પર્ટિક્યુલર ખાસ 11 પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી છે,
મહત્વની બાબત એ છે કે જ્યારે આ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી છે, બદલાવ ચોક્કસપણે થવાનો છે, બદલાવ થશે, નો ડાઉટ, નો ઇસ્યુ. પરંતુ આવી જ્યારે પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવતી હોય છે, એવી કોઈ પ્રતિજ્ઞા ખરી કે જેને અંદર ઇન્વોલ્વ કરવામાં આવે આના સિવાય? અત્યારે હાલ તો જોવા જઈએ તો જમાનો જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે. દીકરીઓ બહાર વધારે અત્યારે હાલ દરેક જગ્યાએ દીકરીઓ પોતાનું સ્થાન મેળવી રહી છે, તો દીકરીઓને સ્વરક્ષણની તાલીમ પણ આપવી જોઈએ. દરેક સમાજે યુવાન પેઢી, રાજુલબેને વાત કરી કે દીકરીઓને ખાસ ધ્યાને લઈ અને એમને પણ સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ. અને દીકરાને દીકરીમાં કોઈ ભેદ ના હોવો જોઈએ. જ્યારે દીકરો મોબાઈલ રાખી શકતો હોય તો દીકરી પણ રાખી શકતી હોય છે, પણ એને સહી મહિનામાં એનો કેવો ઉપયોગ કરવો અને એક સાચી દિશામાં કઈ રીતે એને લઈ જવી એ આપણા હાથમાં છે. એટલે એને જાગૃત કરવાની શિબિરો પણ કરવી જોઈએ, ક્યાંક દીકરાઓ માટે વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ સમાજોએ કરવા જોઈએ. રાજુલબેન, મહત્વની બાબત એ છે, આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે યુવામાં ખાસ કરીને ચિંતન શિબિરનું ખાસ આયોજન કરવામાં આવવું જોઈએ. પરંતુ હું એમ કહું છું એ પ્રમાણે કે જો અત્યારે યુવાનો વ્યસન તરફ આગળ વધી રહ્યા છે, યુવાધન ક્યાંક ને ક્યાંક નશાના રવાડે ચડ્યું છે, ડ્રગ્સનો સહારો લેતું હોય છે અને ક્યાંક ને ક્યાંક બરબાદ થતું જોવા મળ્યું છે, એ તો બરબાદ થાય છે પરંતુ એના માતા પિતાને પણ આમાં ક્યાંક ને ક્યાંક પીસાવાનો વારો આવી રહ્યો છે. એ મુદ્દો આ ઠાકોર સમાજે ઉઠાવ્યો છે અને એના જ આધારે 11 જે પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી છે એમાં પણ આ એક ઇન્ક્લુડ કરી છે. શું માનો છો એને લઈને આપ? ચોક્કસપણે કહી છું, કારણ કે જે સામાજિક અને શૈક્ષણિક પછાત સમાજ છે એમાં ઠાકોર સમાજ પણ હોઈ શકે છે, માલધારી સમાજ પણ હોઈ શકે છે. એ લોકોએ શિક્ષણની પ્રતિજ્ઞા લેવાની પણ જરૂર છે કે મારા બાળકો શિક્ષિત બનશે, એટલીસ્ટ આ એક લેવલનું એજ્યુકેશન હું મારા બાળકોને આપીશું, ખોટા ખર્ચા બંધ કરી અને શિક્ષણ, જેથી ક્યાંક ને ક્યાંક લગ્ન પછી છૂટાછેડાના પ્રસંગો પણ બનતા મેં જોયા છે. કારણ કે દીકરી શિક્ષિત છે, દીકરો ભણ્યો નથી, તો એ પરિવાર સાથે આવી અને આવ્યા પછી એને ખબર પડે છે કે શિક્ષણ ઓછું છે, વિચારવા મતભેદ થાય છે. તો જેમ કે હું આપું ગોવા, ગોવા એક એવો ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે કે જ્યાં લગ્ન પહેલા પ્રી મેરિટલ ટ્રેનિંગ આપવામાં આવે છે. તો ફાયદો એ થયો કે સૌથી ઓછા છૂટાછેડાના કેસો ગોવામાં છે આજે ભારતમાં. તો એ રીતે આપણે પણ આપણા જે તે સમાજની જે જે બદીઓ છે, જેમ કે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે અમુક સમાજમાં દીકરી નથી, તો દીકરા માટે વહુ આપણે બહારથી લાવવી પડે છે, બીજા રાજ્યમાંથી. તો કયા સમાજની દરેકને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ છે, એને કઈ રીતે શોર્ટ આઉટ કરવું, નિરાકરણ લાવવું, એ માટે એની ચિંતન શિબિર કરવાની ખૂબ જ જરૂરિયાત છે. અને એમાં શિક્ષણ પર વધુ ને વધુ ભાર મુકાય, શિક્ષણ યુક્ત સમાજ અને વ્યસન મુક્ત સમાજ આની પણ પ્રતિજ્ઞા લેવાવી જોઈએ. સમાજ ને વ્યસન મુક્ત સમાજ એની પણ પ્રતિજ્ઞા લેવડાવી જોઈએ એવું રાજુલબેનનું કહેવું છે. આશાબેન, શું માનો છો આને આપ? રાજુલબેનની વાત એકદમ સાચી છે. સમાજની અંદર શિક્ષણ અને વ્યસન બંને મહત્વના પાસા છે. એક તરફ શિક્ષણ વધી રહ્યું છે તો બીજી તરફ વ્યસન પણ વધી રહ્યું છે. તમે જુઓ યુવા પેઢીની અંદર વ્યસન ખૂબ જ એકદમ ઊંચા લેવલે વધી રહ્યું છે. યુવા પેઢી આવતીકાલનું ભવિષ્ય છે. જો ભવિષ્ય વ્યસન તરફ વળી જશે તો સમાજ પ્રગતિ કરી શકશે નહીં. તો યુવાનોને વ્યસ્તી દૂર કરી અને એને શિક્ષણ વાળવી. હમણાં હાલ સમાજ રાજુ અંદર એ સમાજ શિક્ષણ લેવલ જે સમાજનું ઊંચું હશે એ સમાજ ચોક્કસ પ્રગતિ કરશે. કરશે પરંતુ રાજુલબેન, અલગ અલગ સમાજની મેં તમને આગળ પણ વાત કરી હતી, અત્યારે પણ કરું છું કે કુરિવાજો છે એને ક્યાંક ને ક્યાંક નાબૂદ કરવામાં આવી રહ્યા છે. રબારી સમાજે હમણાં સુધી આ પંચાયત કરી હતી, એમાં પણ ખાસ આયોજન કર્યું હતું, એમાં પણ ક્યાંક કુરિવાજો હતા એ નાબૂદ કરવામાં આવ્યા છે. હવે ઠાકોર સમાજની વાત આવે છે, ઠાકોર સમાજમાં પણ ક્યાંક નાબૂદી તરફ વળી રહી છે. એવા હજુ કેવા સમાજો છે એને પણ આવા નાબૂદી કરવું જોઈએ જેથી કરીને બધું અટકી શકે? ઘણા બધા સમાજો આપણે ગણી શકીએ કે જે નાના નાના સમાજો છે, જેમ કે પ્રજાપતિ સમાજ છે, સુથાર સમાજ છે, દરજી સમાજ છે, ક્યાંક ને ક્યાંક નીચેના પણ દલિત સમાજના પણ ઘણા પ્રશ્નો હોય છે. તો દરેક સમાજના વડીલો એક પારિવારિક ભાવનાથી આ ચિંતન કરે એ વર્તમાન સમયની માંગ છે. એમાં ખાસ તમે જુઓ કે દીકરીના ઘરે જીયાણાનો પ્રસંગ હોય, મામેરાનો પ્રસંગ હોય, તો મોટા ભાગે અત્યારે તો એ પણ ટ્રેન્ડ આવ્યો છે કે ભાણી ભાણિયાનો જન્મદિવસ છે તો સોનાની ચેન ગિફ્ટ કરવી, એને ગોલ્ડન કઈ ગોલ્ડની કોઈ વસ્તુ ગિફ્ટ કરવી. તો દરેક મામાની પરિસ્થિતિ એ નથી
કે પોતાની બધી બહેનના પરિવારમાં જઈએ, સાસરી પક્ષમાં, અને બહેન છે આતુરતાથી રાહ જોઈ રહી છે, તો સાસરી પક્ષના લોકો મહિના ટોણા મારે છે. તો આ ટ્રેન્ડ બંધ થવો જોઈએ ચોક્કસપણે. કોઈ પણ પ્રકારની આવી ગિફ્ટ ન હોય, વડીલોના આશીર્વાદ જ હોય, અને માત્ર ને માત્ર જે મર્યાદિત ગિફ્ટ હોય એ જ આપી શકાય. તો એના માટે પણ ક્યાંક માલધારી સમાજે પ્રતિબંધ મૂક્યો છે કે આવી કોઈ જ ગિફ્ટ નહીં ચાલે. એ જ રીતે જીઆરયુનો જે પ્રસંગ હોય છે, તો બધા ભાઈઓની સ્થિતિ એવી નથી હોતી કે 51 લાખનું જીઆરયુ કરી શકે અને 21 લાખનું કરી શકે કેશ. એના પ્લસ બીજા ખર્ચા તો ખરા જ, કપડાં આપવા 51 જોડી. હવે નક્કી કર્યું છે કે અમુક એક લિમિટેડ 11 જોડી કપડાં આપવા, અને અમુક એક રકમથી જ, એનાથી વધારે રકમ નહીં આપવી, કે 1 લાખ રકમ હોય કે 1,51,000 થી. તો આ જરૂરી છે. આનાથી બન્યું છે એ કે સામાન્ય પરિવાર રાહતનો શ્વાસ લઈ રહ્યો છે કે હવે મને મારી 4 દીકરીઓ છે, 4 દીકરીઓના બધા જ ટાણા પ્રસંગો નહીં પડે. તો એ એક ભાવના, એ હું માનું છું કે આપણા ગુજરાતમાં દરેક સમાજમાં આ પ્રકારે દરેક સમાજના પોતાના પર્સનલ રિવાજો છે. હું હજુ પણ કહું છું આપને, એટલે જેમ રબારી સમાજમાં સોના મહત્વ છે, એમ અન્ય સમાજમાં સોના કરતા બીજું કંઈક મહત્વ છે. તો દરેક સમાજના આગેવાનો ક્યાંક ને ક્યાંક બહાર આવે, સમાજની ચિંતા કરે. વર્તમાન પરિસ્થિતિ શિક્ષણ ટેકનોલોજીની છે, મોંઘવારી આર્થિક ભીસ જોતા કઈ રીતે પરિવારને સાચવી શકાય એવું ચિંતન મનોમંથન થવું આવકાર્ય છે. બિલકુલ, ચિંતન મનોમંથન થવું બિલકુલ આવકાર્ય છે. ખાસ કરીને અલગ અલગ જે કુરિવાજો છે ને તેને નાબૂદ કરવામાં આવ્યા છે. તો હવે મહત્વની બાબત એ છે કે 11 પ્રતિજ્ઞાઓ તો લેવડાવી દીધી, પરંતુ કોણ કેટલું પાલન કરે છે તે તો આવનારો સમય બતાવશે. આશાબેન અને રાજુલબેન આપ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે કે જ્યારે 11 પ્રતિજ્ઞાઓની વાત સામે આવી છે ત્યારે લોકો છે આને સ્વીકારી રહ્યા છે, દરેક સમાજ આને સ્વીકારી રહ્યો છે. ઠાકોર સમાજ હોય, પટેલ સમાજ હોય, માલધારી સમાજ હોય કે પછી અન્ય કોઈ સમાજ હોય, આને સ્વીકારી રહ્યો છે. પરંતુ આનું ચોક્કસપણે કેટલું પાલન થાય છે અને કેટલું યથાર્થ નીવડે છે તે તો હવે આવનારો સમય બતાવશે. તો ઝીરો અવર કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.